જોહાર. હવે જે આપણે બધા જોઈ રહેલા છે કે ભાજપની સરકાર આપણને આદિવાસીઓને કઈ રીતે ખતમ કરવા માંગે છે તે આપણે બધા જોઈ રહેલા છે. આપણા વિસ્તારમાં નથી રસ્તાઓના ઠેકાણા, રસ્તે બધા ખાડાઓ હોય છે અને રોજના કેટલાક એક્સિડન્ટો પણ થતા હોય છે. એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આપણા વિસ્તારમાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, બાળકોનો પાયો કઈ રીતના મજબૂત થાય એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આ સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી, હાલમાં પણ અત્યારે ડોક્ટરો પણ ત્યાં હાજર નથી. આપણા વિસ્તારના લોકોએ વધારે સારવાર લેવા માટે આગળ શહેરી વિસ્તારોમાં જવું પડે છે અને એ બધું સારું નથી. એટલે આપણે આપણો અવાજ બનીને આપણે એક થઈને લડવું પડશે. અને આપણો આદિવાસી કોઈ દીકરો સરકાર સામે અવાજ ઉઠાવે છે એ સરકારને ગમતું નથી. એટલા માટે આપણે બધા એક થવું પડશે. અને આપણે જોઈ રહેલા છીએ આજે ઘણી બધી જગ્યાએ નકલી કચેરીઓ પકડાય છે, નકલી પીએ પકડાય છે, નકલી એમએલએ પકડાય છે. એ કોના લીધે પકડાય છે? આ બધું ભાજપનું ષડયંત્ર છે એટલે આ બધું નકલી પકડાય છે. એટલે હજુ પણ આપણે ચેક કરીએ તો ઘણું બધું નકલી પકડી શકીએ એમ છે. એટલે આપણે બધા સાથે રહેવાનું છે. અને આપણે જોઈ રહેલા છીએ કે આપણી વચ્ચે અત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ હાજર નથી, પણ આપણે બધાએ આપણે પોતે ચૈતરભાઈ છે એ માટે લોકોને પણ જાણ કરવાની છે. અને એમની ખોટ આપણે કશે પડવા નથી દેવાની. એટલે આપણે આપણી લડત ચાલુ જ રાખવાની છે. આપણને ન્યાય તો મળવાની છે, સચ્ચાઈની હંમેશા જીત થાય છે. એટલે આપણે હંમેશા બધાએ સાથે રહેવાનું છે. આદિવાસી લોકોમાં કોઈ આમ કોઈ આગળ જાય એ કોઈને નથી ગમતું. એટલે આપણે બધાએ સાથે રહીને આપણી લડત લડવાની છે. એટલે તમે બધા સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો. અને આદિવાસીઓના બધા મુદ્દાનો અવાજ પણ અમે ઉઠાવીએ છીએ. જેવી રીતે એસટી સ્ટુડન્ટ અને સ્કોલરશિપ નથી મળી એ પણ અમે અપાવડાવી છે. એટલા માટે અને ટાટ ટેટના બધા વિદ્યાર્થીઓ માટે પણ અમે આંદોલન કર્યું હતું, એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. એટલે ઘણા બધા મુદ્દાઓ અમે આદિવાસીઓ માટે ઉઠાવ્યા છે. આપણા યુવાનો પણ ઘણા બેરોજગાર છે, એ લોકો માટે પણ મુદ્દા ઉઠાવીએ છીએ અમે. માટે બધા અમને સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો, એ જ મારી બધાને નમ્ર વિનંતી છે. થેન્ક યુ.